गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रकरण 3 માં एमसीक्यू આજે જોઈશું. સો આપણે જે આપણે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક આપેલો છે અહીંયા x, દશમ નંબર શું તમને આપેલો છે 2x હોય તો તે સંખ્યા શોધો. ફરીથી કહું છું, એકમનો અંક તમને x આપેલો છે, દશમનો શું આપેલો છે તમને 2x હોય તો તે સંખ્યા શોધવાની છે. આપણને ખ્યાલ છે બેટા કે એકમનો અંક અને દશમનો અંક હોય તો આપણે મૂળ સંખ્યા શું આવશે એનો આપણે ઉકેલ. એ મૂળ સંખ્યા આપણને કઈ મળશે? મૂળ સંખ્યા બરાબર શું આવશે? 10y + x. 10y + x મૂળ સંખ્યા. હવે એકમનો અંક x એ આપણો એકમનો અંક છે, y એ દશમનો અંક છે. જે જે વસ્તુ તમને આપેલું એકમનો અંક કેવું x એટલે x એ હું કીધું x એ કે x દશમનંક શું તમને કીધું છે 2x તો y ની જગ્યાએ આપણે 2x મૂકીશું તો શું આવશે 10 2x + x ની જગ્યાએ x મૂકી દો તો બરાબર 10 2 20x + x એટલે કેટલા થઈ ગયા બેટા 21x તમારો જવાબ. ક્લિયર? તો શું જવાબ આવશે આપણો 21x. શું કીધું છે અહીંયા? એકમનો અંક તમને આપેલો છે x અને દશમનો અંક 2x આપેલો છે. જે આપણે મૂળ સંખ્યા છે 10y + x, આ જ્યાં x એ એકમનો અંક છે, આ x એ આપણો એકમનો અંક અને y એ દશમનો અંક છે. ત્યાં કિંમત મૂકી દો 10 એકમના અંકની x અને દશમના અંકની 2x અને સાદું જવાબ આપ્યો. તો યુ ક્લિયર? હવે નંબર 2 જોઈએ આપણે કે બે સંખ્યાનો સરવાળો. બે સંખ્યાઓ કઈ છે આપણે x અને y, કેમ કે આપણો પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, કે બે સંખ્યાઓનો સરવાળો. બે સંખ્યાનો સરવાળો 10 છે એટલે આપણે એવું વિચારી લેવાનું કે આપણે x એ મોટા છે y કરતા. બે સંખ્યાનો સરવાળો એટલે બે સંખ્યા કઈ x અને બીજી સંખ્યા, એક સંખ્યા x છે, મોટી સંખ્યા x અને નાની સંખ્યા શું છે y, એટલે સરવાળો 10 એટલે x + y બરાબર કેટલા આવી ગયા 10. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. x + y બરાબર 10 અને એમનો ઘન તફાવત કેટલો છે 2, એટલે શું આવશે x - y બરાબર 2. સમીકરણ નંબર 2 જો અહીંયા શરત આપેલી નથી કે x મોટા છે, પણ આપણે સ્વીકારી લેવાનું કે x મોટા છે કોના કરતા y કરતા. આ ખાસ યાદ રાખ્યું બરાબર કે x + y બરાબર 10, કે બે સંખ્યાનો સરવાળો 10 છે, તેમનો ઘન તફાવત 2 આપેલો છે. આ બંનેનો સરવાળો કરી દો, આ લોભ લઈ લો અહીંયા x + x શું આવશે 2x બરાબર 10 + 2 કેટલા આવ્યા 12, તો x બરાબર કેટલા આવી ગયા 6. એટલે તમને શું ધારી લેવાની, મોટી સંખ્યા કઈ છે આપણે x, x હતી મોટી સંખ્યા, તો શું આવે તમારે જવાબ મોટી સંખ્યા શોધવાની. શું શોધવાની? મોટી સંખ્યા. એટલે શું જવાબ આવ્યો આપણો 6. એટલે મોટી સંખ્યા, મોટી સંખ્યા બરાબર 6. આ જ સમીકરણની અંદર, આ જ ઇક્વેશનની અંદર અથવા આ જ એમસીક્યુમાં તમને એવું પૂછે નાની સંખ્યા શોધો, તો શું કરવાનું? આપણે નાની સંખ્યા શોધી આપણે અહીંયા y એ y માં કિંમત મૂકી દેવાની કે મોટી સંખ્યા 6 છે બેટા, અહીંયા મૂકી દો 6 + y બરાબર 10, તો શું આવશે y = 10 - 6 = 4. નાની સંખ્યા શું આવશે 4. થઈ ક્લિયર? ફર્સ્ટ અને સેકન્ડ. હવે નંબર 3, નંબર 3 જો બેટા કે 2x + 3y = જો તમને આપેલું છે કે 2x + 3y = 7. 2x + 3y = 7 અને 3x + 2y = 3 હોય તો x - y શોધો. x માઇનસ y આપણું ભાઈ સમીકરણ કેવું છે કે 2x + 3y = 7 એ બીજું સમીકરણ કયું છે? આ સમીકરણ છે બીજું સમીકરણ 3x + 2y = 3, રાઈટ? આપણે x માઇનસ y પણ શોધીશું, આમાં x + y પણ શોધીશું અને બંનેનો ગુણોત્તર પણ શોધીશું. એક જ એમસીક્યુ ની અંદર બધા અલગ અલગ રીતો આપણે શોધીશું, ધ્યાન રાખજો ખાસ. બરાબર ત્રણે વસ્તુ શોધીશું. પહેલા તમને શું શોધી આપણે x + y, x + y એટલે શું કરવાનું? આનો સરવાળો કરી દો એટલે 2 વત્તા જો x x છે બરાબર, એક જવાબ 3, 2 વત્તા 3 એટલે શું આવે 5x વત્તા 3 વત્તા 2 એટલે 5y બરાબર 10. એટલે શું 5 વડે ભાગી નાખો, 5x + 5y = 10, જો 5 તો 10 થશે એટલે શું 5 ભાગ્યા x + y = શું આવે 2. ચલો થઈ ગયું ક્લિયર? x + y મળી ગયા તમને, x + y = 2. હવે આપણે શું શોધીશું? આપણે x માઇનસ y શોધી લઈએ એટલે 2x + 3y = 7
3x plus 2y बराबर 3। अब आपने शुरू करना पड़ेगा बात बाकी करना, यह सर्वाधो तो सर्वाधो करें ना क्यों, अब आपने बात बाकी है minus plus है तो minus है ना minus, जो 2x minus 3x जो आ उसे minus x, 3 minus 2y जो आ उसे plus y बराबर 7 उछा 3 इधर 4। अब आपने शुरू शुरू दोनों से ध्यान रखो x minus y शुरू करना चाहिए, अपने minus x plus y शुरू करना चाहिए, बताने minus पर गुणी ना शुरू आ उसे अपने x minus y बराबर शुरू आएगा minus 4। थैंक यू क्लियर सो सुधाई को आपने x plus y पर सुधाई को x minus y। अगर चलो तुमने गुणोत्तर के तो शुरू आवे x plus y नो गुणोत्तर यहाँ लिया हूँ बिगर बीमार x plus y भागे x minus y x plus y शुरू आवे बी भागे x minus y शुरू तुमने यहाँ minus 4 ले उल्टा जो बी तुमने 4 ने शुरू आवे यहाँ minus 1 भागे बी गुणोत्तर के त्यारे ध्यान रखियो परीक्षा में प्रश्न पूछा है x plus y रेशियो x माइनस y तेरे अपने गुणोत्तर का फॉर्मूला ऊपर माइनस 1 भाग्या 2 क्लियर देखियो कोई पण दाखला आ टाइप ना आवे x माइनस y तेरे अपने सीधो सर जो माइनस बाहर कर दिया और x प्लस y हो तो सरवाळो कर दिया हो थई गयो क्लियर ओके नेक्स्ट જોઈએ આપણે કે નંબર 4 अजो नंबर 4 नेक्स्ट नंबर शो आपने तुमने समीकरण आपने मुझे नंबर 4 x भाग्या 2 माइनस y भाग्या 3 बराबर 1 ने प्रमाणित स्वरूप मां प्रमाणित स्वरूप मां खाली जगह ले दी था प्रमाणित स्वरूप प्रमाणित स्वरूपे खाली जगह लखी सके जो आ सबसे अगत्यनी वस्तु ध्यान आई लो बेटा अब तुमने जो ऑप्शन आवा पहला है तुम उत्तर में शू भूल करसो तुमने जो 2x minus 3y minus 3 बराबर 0 ऑप्शन ए ऑप्शन बी 3x ओछा 2y minus 6 बराबर 0 ऑप्शन सी 3x ओछा 2y माइनस एक बराबर जीरो ने ऑप्शन डी 2x ओछा 3y माइनस 6 बराबर 0 और जो प्रमाणित स्वरूप में हमारे ध्यान ध्यान रखो बेटा a1x plus b1y plus c1 equal to 0 a2x plus b2y plus c2 equal to 0 આ ક્યારે જ્યારે તમને બે સમીકરણ આપેલા હોય ત્યારે જો ફક્ત ને ફક્ત એક જ સમીકરણ આપેલું હોય તો a1x + b1y + c1 equal to 0 એ આપણો પ્રમાણિત સ્વરૂપ થાય છે એટલે જો તમને આ સમીકરણ છે આપણી પાસે x / 2 આવું તમને સમીકરણ આપેલું લસાઅ લેવા બેટા એટલે અહીંયા શું આવશે 3x - 2y / 6 = 1 રાઈટ કે 3x - 2y હવે આ લસાઅ લેવા અહીંયા 6 1 6 3x ઓછા 2y બરાબર 6 1 6 હવે જો તમે કે 3x ઓછા 2y બરાબર 6 જો તમે ધ્યાન દીધું અહીંયા લખ્યું તો બરાબર તમારું ખોટું પડશે યાદ રાખજો અહીંયા શું બરાબર માઈનસ કરવું પડશે આપણે શું આવશે પ્રમાણે કે 3x ઓછા 2y - 6 બરાબર 0 એ તમારો જવાબ થઈ ગયો એટલે a1x + b1 એક જ સમીકરણ છે એટલે a1x + b1y + c1 બરાબર 0 ક્લિયર થઈ ગયું આ એટલે 2x - 3x - 2y - 6 = 0 એટલે આપણો આ રહ્યો આપણો જવાબ આવી ગયો હવે જો નંબર 5 5 માં જો હું બોલું કે બે અંકોની એકમ
બે અંકોની તમને બે અંકો આપે ફરીથી પેલા આવી જાવ બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક એકમનો અંક x છે જો શું આપેલું છે એકમનો અંક x અને દશાંકનો અંક ચાર હોય તે સંખ્યા ખાલી જગ્યા છે હવે જો તમને શું આપણે દશાંકનો અંક કેટલો આપેલો ચાર અને એકમનો અંક શું x એટલે આપણે મૂળ સંખ્યા કઈ આવશે કે મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x હવે કિંમત આ એકમનો અંક છે આ દશાંકનો અંક છે તો શું આ 10 કૌંસમાં y દશાંકનો અંક શું છે 4 લેવો એટલે 4 વત્તા હવે એકમનો અંક શું છે તમારો x 10 * 4 10 = 40 વત્તા x થઈ ગયો જવાબ એટલે મૂળ સંખ્યા તો તે સંખ્યા કઈ મળી 40 વત્તા x આવે તો પણ ચાલે x વત્તા 40 આવે તો પણ ચાલશે ત્રિયુગ્યર x + 40 હવે જો નંબર 6 એના પછી હવે શું કે નંબર 6 એક સુરેખ સમીકરણ યુગ્મ એક સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે યુગ્મ આવ્યું 2x - 3y = 4 અને 4x - 6y = 8 નો ઉકેલ ખાલી જગ્યા છે જો ઉકેલ શોધવાનો છે સમીકરણની આપણી પાસે બે સમીકરણ તૈયાર છે 2x - 3y = 4 બીજું સમીકરણ છે 4x - 6y = 8 હવે જો આની અંદર કે 2x - 3y = 4 એ સમીકરણ એક થયું હવે આ સમીકરણ 4x - 6y = 8 માં જો બે બે સામાન્ય બે વડે ભાગી નાખો શું થશે સમીકરણ બે 2x - 3y = 6 = 4 સમીકરણ નંબર 2 હવે આપણે શરત યાદ કરો શું છે શરત જો તમને ફરીથી યાદ કરાવી દઉં કે a1 upon a2 not equal to b1 upon b2 હોય તેનો ઉકેલ શું મળશે આપણને અનન્ય લઈને માત્ર એક જ મળશે a1 upon a2 equal to b1 upon b2 not equal to c1 upon c2 હોય તેનો ઉકેલ શું મળશે આપણને ખાલી ઉકેલ મળશે નહીં એટલે ઉકેલ મળે નહીં યાદ રાખજો અને જો a1 upon a2 equal to b1 upon b2 equal to c1 upon c2 જો ત્રણે ત્રણ સરખા હોય તો તેનો ઉકેલ શું મળશે અનંત ઉકેલો મળશે કેવા મળશે આપણે અનંત આનો ઉકેલ એક જ અને ઉકેલ મળશે મળે નહીં થઈ ગઈ ત્રણે ત્રણ સરળ એટલે હવે ધ્યાનથી જો કઈ સરળ જો આપણી પાસે આવી ગયું આ બધું સરખું છે 2x - 3y = 4 અહીંયા બે વડે ભાગી નાખો 2 2 4 2 3 6 અને 4 2 8 અને 2 2x - 3 = 4 એટલે આમાં જો ધ્યાનથી કઈ શરત દઈ આપણી આ ત્રીજા નંબરની શરત દઈ એટલે એનો ઉકેલ શું મળશે આપણને જવાબ શું આવશે આપણો અનંત ઉકેલ મળે અનંત ઉકેલ મળે એટલે આપણે ખબર હોવી જોઈએ થેન્ક યુ ક્લિયર બરાબર ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે જો નંબર 6 આપ નંબર 7 સોરી નંબર 7 માં શું આપેલું છે તમને 5 / x - 3 / y = 9 અને બીજું એક સમીકરણ આપેલું છે એટલે 3 / x - 5 / y = 7 તો 1 / x - 1 / y બરાબર ખાલી જગ્યા જો આવું આપેલું છે શું શોધવાનું છે 1 / x - 1 / y એટલે આપણી પાસે સમીકરણ કયું છે 5 એક આપણે આ સમીકરણ છે કે 5 / x - 3 / y = 9 હવે આપણી પાસે બીજું સમીકરણ તમને આપેલું છે 3 / કયું સમીકરણ આપણે 3 / x શું આવશે આપણે અહીંયા 3 / x - 5 / y = 7 બરાબર હવે સરવાળો કરીને જો અહીંયા 5 + 3 એટલે બધાને સરવાળો કરશું બેટા આ સમીકરણ એક છે અને સમીકરણ બેનો સરવાળો કરી નાખો અહીંયા એટલે 5 + 3 એટલે શું થશે આપણે 5 + 3 8 / x ઓછા હવે જો ઓછા ઓછા શું સરવાળો થશે સરવાળો થશે એટલે 5 + 3 એટલે શું આવશે 8 / y
बराबर 9 અને 7 9 અને 7 કેટલા 16 ગયા 9 અને 7 શું થશે 16 જો 5 + 3 એટલે શું થયું 5 + 3 અને 5 + 3 8 ભાગ્યા x ઓછા ઓછા -3 - 5 - 8 ભાગ્યા y 9 + 7 બરાબર શું જો 8 8 8 સામાન્ય દેખાય છે તમને તો આપણે ભાગી નાખી શું થશે આપણું સમીકરણ આપણે ભાગી નાખી લેશું આવે 1 / x ઓછા 1 / y બરાબર 16 એટલે 8 2 16 એટલે શું આવશે જવાબ આપણો 2 થઈ ગયું ક્લિયર 1 / x - 1 / y બરાબર તો શું જવાબ આવશે તમારો અહીંયા 2 ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આપણે जो नंबर 1 नंबर 1 के x / 2 बराबर 6 / y बराबर 3 y तो x plus y बराबर खाली दी गया अब जो आप अपना आ टाइप ना दाखला है कि x / 2 ત્યારે આપણે શું કરવું પડશે કમ્પેર કરી દેવા કે x / 2 આતા જો શું દેખાય તમને x ને આના સાથે કમ્પેર કરો અને y ને આના સાથે એટલે જો x / 2 બરાબર 3 અને 6 / y બરાબર 3 હવે x છે તો ભાગાકાર વડા ગુણાકાર શું થશે જો ભાગાકાર માં છે તો ગુણાકાર x બરાબર શું આવશે 2 તરી 6 અને અહીંયા y અહીંયા સુધી વડા અહીંયા જો અહીંયા આ બરાબર છે અહીંયા આવશે તો ભાગાકાર માં ગુણાકાર એટલે 6 ભાગ્યા 3 બરાબર y એટલે શું આવે 3 2 6 એટલે y બરાબર કેટલા આવે આપણને 2 હવે શું કે x + y એટલે x + y નો શું છે બંને સરવાળો શું આવશે x તરીકે 6 અને y બરાબર 2 એટલે 6 + 2 શું જવાબ આવે તમારો 8 થઈ ગયું ક્લિયર આ નંબર 8 હવે નંબર 9 જોઈએ કે 9 નંબર કે 5x + 3y बराबर 10xy હવે કૌંસમાં તમને શરત આપેલી x not equal to 0 comma y not equal to 0 હોય તો 6 ભાગ્યા x વત્તા 10 ભાગ્યા y બરાબર ખાલી જગ્યા હવે જો જ્યારે આવું આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું 5x + 3y = 10xy તો દરેક પદને આપણે xy દરેક પદને xy વડે ભાગ્યા કે પહેલા દરેક પદને xy વડે ભાગતા એટલે શું આવશે અહીંયા 5x / xy + 3y / xy બરાબર 10xy / xy અહીંયા xx જો કટ થઈ જશે એટલે yy xy xy એટલે શું આવશે અહીંયા 5 / y + 3 / x = 10 હવે આ દાખલો પૂરી ગાડે તમને અથવા કરીને એમસીક્યુ 5 / y + 3 / x = ખાલી જગ્યા તો તમારો જવાબ આવી ગયો જો 5 / y + 3 / x = તો જવાબ શું આવે 10 હવે અહીંયા શું કીધું છે 6 / x + 10 / y તો શું કરવાનું 5 2 10 જો અહીંયા 5 છે 5 2 10 આ બધાના સમીકરણ બે વડે ગુણી નાખીશું તમારો જવાબ આવી જશે અને બે વડે ગુણી નાખો 5 2 10 થઈ ગયા એટલે આવું લખી કે 3 / x અને 5 / y તો આપણે ગુણી નાખી તને બે વડે ગુણ્યા એટલે 3 ગુણ્યા કેટલા થયા 6 આપણી પાસે કેટલા છે જો અહીંયા ધ્યાનથી કે 3 / x + 5 / y બરાબર કેટલા આવે આપણી પાસે 10 આયલા છે આપણે શું શોધવાનું છે 6 / x + 10 / y એટલે આ સમીકરણ આપણે બે વડે ગુણ્યા 3 ગુણ્યા 6 / x 5 ગુણ્યા 10 / y અને આને આપણે બે વડે 10 ગુણ્યા કેટલા થયા 20 એટલે આપણો જવાબ શું આવશે અહીંયા 20 ક્લિયર આવો તો જવાબ શું આવે આપણો 10 જોવાનું વિચારવાનું શું કરવાનું છે અને શું આપેલું છે તમારું કામ એકદમ ઈઝી થઈ જશે હવે જો નેક્સ્ટ જોઈએ આપણે
और नेक्स्ट 10 नंबर के y बराबर 1/2 इनटू x अने x प्लस 2y बराबर 8 y to x बराबर खाली ले गया। अबे जो y बराबर सो आप लोगों तुमने 1/2x એટલે કે y बराबर सो जैसे 1 x x 2 देव राइट y बराबर सो देव हम x 2 अबे लसा ले लो x बराबर सो आवसे 2y x बराबर 2y ની કિંમત આ સમીકરણ નંબર 1 છે અને આ લીધો આ સમીકરણ નંબર 2 y x बराबर 2y ની કિંમત અહીંયા મૂકી દેવડા સમીકરણ 2 માં ની કિંમત समीकरण एक ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણી પાસે કયું સમીકરણ છે x + 2y = 8 રાઈટ x + 2y = 8 છે હવે x ની કે શું કરવાનું છે આપણે 2y એટલે 2y + 2y = 8 2y + 2y એટલે શું થશે 4y = 8 તો y બરાબર શું આવશે 8/4 y बराबर શું આવશે હવે જો અહીંયા ગુણાકારમાં ભાગાર કરી ભાગાવાનું 4 * 8 એટલે y બરાબર કેટલા આવે 2 y બરાબર 2 છે એ કિંમત મૂકી દો આપણે સમીકરણ 1 માં સમીકરણ 1 માં મૂકશો એટલે શું આવશે x બરાબર 2 * 2 એટલે શું આવશે x બરાબર ઓર તમારો જવાબ શું શોધવાનું તો આપણે x શોધવાનું તો મળી ગયો તમને x બરાબર 4 ક્લિયર થઈ ગયું હવે જોઈએ નેક્સ્ટ નંબર 11 नंबर 11 x प्लस y भाग्या xy बराबर 2 अने x माइनस y भाग्या xy बराबर 6 होय तो x बराबर खाली जगह तो सुधांत अपने x बराबर खाली जगह अब x प्लस y है तो हमने बनाया भागा गुणा तो शुद्ध से x प्लस y बराबर 2xy अने समीकरण नंबर 1 आपी थी अने ये गुणी ना को तो शुद्ध आवशे x माइनस y बराबर 6xy समीकरण नंबर 2 अब बने ने सरल करी दो समीकरण के बने सरल करी तो शुद्ध से जो लोप थे की बड़ा x प्लस x शुद्ध आवशे 2x बराबर 3 जो 2xy प्लस 6xy 8xy और 2xy है ना 8xy आपने वाइस जो भगाना में दो यहाँ 2x भाग्या सोचा आपने 8xy 8x बराबर y x से कट रही है ना सो है 4 दुना 8 ले y बराबर सो आपसे तमारो 1/4 मलिक बेच वगैरह और y बराबर 1/4 नहीं कीमत समीकरण एक माह को तो भी चाले सरल समीकरण ब्याह समीकरण एक माह की दी ले x प्लस y बराबर 2xy अब y तरीके तो x प्लस y सो 1/4 इन्हें सो आपसे 1/4 इन्हें 1/4 बराबर 2x और उसमें 1/4 उधर तो क्या तो ना चार ले x प्लस 1/4 बराबर x गुणे 1 ले सुधा से x भाग्या 2 x ने बिल्कुल बाजू मुकली दो अथवा आने बात लाइए तो पण चाल से आज प्लस एड कर x माइनस x भाग्या 2 बराबर प्लस एड सुधा से माइनस 1/4 लसा ले लो यहां 2x माइनस x भाग्या 2 बराबर माइनस 1/4 आज छेद ने अपने क्रॉस बराबर 2x माइनस x એટલે શું થશે x बराबर અહીંયા હવે 2 એટલે 2 એકા 2 એટલે માઈનસ 2/4 એટલે 2 2 4 એટલે શું આવે જવાબ x બરાબર માઈનસ 1/2 થઈ ગયું ક્લિયર x બરાબર માઈનસ 1/2